નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી વાનગી ચેનલમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો એન્ડ પ્રેસ ધ બે આઇકન થેન્ક યુ આજે આપણે કાચી કેરીમાંથી છૂંદો કઈ રીતે બનાવો તે રીત જોઈશું તો ચલો સ્ટાર્ટ કરીએ છૂંદો બનાવવાની આસાન રીત સૌ પ્રથમ આપણે કાચી કેરી લઈ લઈશું બધી જ કેરીની હવે આ રીતે છાલ ઉતારી લઈશું છાલ ઉતાર્યા પછી હવે આપણે તેની મીડિયમ સાઇઝની છીણ પાડી લઈશું અઢીસો ગ્રામ જેટલી છીણ હવે રેડી છે સૌપ્રથમ આ છીણને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે આ અઢીસો ગ્રામ છીણમાં આપણે પાંચસો ગ્રામ ખાંડ એડ કરીશું જેટલી છીણ હોય તેનાથી ડબલ ખાંડ એડ કરવી ખાંડ અને છીણને બરાબર મિક્સ કરી લેવી ખાંડ અને છીણને બરાબર મિક્સ કર્યા પછી બે કલાક માટે તેને ઢાંકીને રાખી મૂકવી જેથી ખાંડ તેમાં બરાબર મિક્સ થઈ જાય બે કલાક પછી તમે જોઈ શકો છો ખાંડ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે તેને એક સ્ટીલની તપેલીમાં લઈ લેવી આ તપેલી ઉપર એક કપડું બાંધીને તેને એક દિવસ માટે છાંયડામાં મૂકવું તડકામાં મૂકવું નહીં બીજા દિવસે તમે જોઈ શકો છો કે લચકા પડતું સ્ટ્રેચર તેમાં આવી ગયું છે હવે આ મિશ્રણમાં આપણે જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણ ઉપર કપડું બાંધીને લગભગ ચારથી પાંચ દિવસ તેને તડકામાં મૂકવું ત્રીજા દિવસે તમે જોઈ શકો છો આ રીતનું લચકા પડતું સ્ટ્રેક્ચર તૈયાર થઈ ગયું છે આ રીતે ચારથી પાંચ દિવસ આપણે છુંદાને તડકો ખવડાવીશું લગભગ ચોથા દિવસે તમે જોશો કે આ રીતનું લચકા પડતું સ્ટ્રેકચર તૈયાર થયું છે પાંચમા દિવસે છુંદો રેડી છે હવે તેમાં જરૂરી મસાલા એડ કરીશું સૌ પ્રથમ બે ચમચી જીરું લઈ તેને અધકચરું ખાંડી લેવો હવે આપણે તૈયાર થયેલો છુંદો લઈ તેમાં આ જીરું એડ કરીશું છુંદામાં તજ અને લવિંગ એડ કરવા હવે બે ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું આ બધા જ મસાલા એડ કર્યા પછી છુંદાને બરાબર મિક્સ કરી લઈશું બધા મસાલા એડ કર્યા પછી તેના ઉપર આપણે ઢાંકણું ઢાંકીને તેને બે કલાક માટે ફરીથી એકવાર તડકામાં મૂકીશું હવે તૈયાર છે આપણો છૂંદો